સાબરકાંઠાને અરવલ્લી જિલ્લાના સ્થાનિકો મુખ્યત્વે ખેતી સાથે સંકળાયેલા છે અને પૂરક વ્યવસાય તરીકે પશુપાલન કરી રહ્યા છે, ત્યારે બંને જિલ્લાના પશુપાલકો અને ખેડૂતોની આર્થિક કરોડરજ્જુ સમાન સબરડ ડેરીના નિયામક મંડળને 2.5 વર્ષ પૂર્ણ થતાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ચેરમેન પદે વર્તમાન ચેરમેન શામળભાઈ પટેલને સર્વાનુમતે વરણી કરવામાં આવી છે, તો વાઇસ ચેરમેન પદે બ્રિજેશ પટેલની વરણી કરાઈ છે. પ્રદેશ ભાજપ દ્વારા શામળભાઈ અને બ્રિજેશ પટેલનું મેન્ડેટ આવ્યું હતું. હિંમતનગર પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં ચૂંટણી યોજાઈ હતી, જેમાં ચેરમેન શામળભાઈ પટેલ દ્વારા આગામી સમયમાં પશુપાલકોને દૂધના ભાવો ઊંચા આપવાની વાત કરી છે. શામળભાઈ પટેલ સાબર ડેરીના ચેરમેનની સાથે ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન અને નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના ડિરેક્ટર પણ છે. આજે સાબર ડેરીની ચૂંટણીમાં ગુજરાત સરકાર સંગઠનના સી આર પાટીલ સાહેબ પ્રમુખ સાહેબે ચેરમેન વાઇસ ચેરમેનનું મેન્ડેટ આપ્યું હતું, એમાં ચેરમેન તરીકે મને ફરીથી નિમણૂક આપી છે. એ રીતે વાઇસ ચેરમેન તરીકે મારા સાથી મિત્ર ભાઈ બ્રિજેશભાઈને પણ નિમણૂક કરી છે. એ બંનેની નિમણૂક બદલ સંગઠનના પ્રમુખ સી આર પાટીલ સાહેબનો આભાર માનું છું, રજનીભાઈ સાહેબનો આભાર માનું છું, બિપિનભાઈ સાહેબનો આભાર માનું છું અને એમની ટીમનો સંપૂર્ણપણે સંગઠન ટીમને આભાર માનું છું. અને મારા બોર્ડ ઓફ ડિરેક્ટરોએ અમારા ઉપર જે વિશ્વાસ મૂકી સર્વસંમતિએ વરણી કરી એ બદલ બોર્ડના તમામ ડિરેક્ટરશ્રીઓનો આભાર માનું છું. બંને જિલ્લાના પશુપાલકોનો શું સંદેશ? બંને જિલ્લાના પશુપાલકો માટે સાબરડેરી નિયામક મંડળના બોર્ડના માધ્યમથી ખેડૂતોને સારા ભાવ મળે એ દિશામાં અમારો હર હંમેશો પ્રયત્ન રહેશે. સારા ભાવ આપી શકીશું અને ખેડૂતો અને પશુપાલકો માટે જે સરકારશ્રી તરફથી જે સહાય જે એમની જાહેરાતના લીધે જે પશુપાલક લાભ સેવાના માનવી સુધી પકડવા માટે અમે પ્રયત્ન કરીશું. બજારના અધીન જે કોરોનાના કારણે હોટલ બંધ હતી, લગ્ન બંધ હતો, મેરાવરા બંધ હતા, એના કારણે અમુક પ્રોડક્ટ્સ માર્કેટની અંદર વેપાર ઓછો થયો એટલે પાવડર વધારે બનાવવો પડ્યો. એટલે પાવડરનો સ્ટોક છે અત્યારે આપણે સ્ટોકનો નિકાલ થવા માંડ્યો છે, એક્સપોર્ટ કરીએ છીએ. એમાં ગુજરાત સરકારે આપણને 1 કિલોએ 50 રૂપિયાની સહાય આપેલી છે. એના કારણે આપણને પશુપાલનના ધંધામાં બીજી નુકસાનીનો પ્રશ્ન ઊભો થતો નથી. બજાર સારું થશે તો ખેડૂતોને સારા ભાવ આપીશું. બ્યુરો રિપોર્ટ, TV9 ઇન્ડિયા.